સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જમવાનું મળી રહે તે માટે રેશનિંગની દુકાનો પર બીપીએલ સહિતના કાર્ડધારકો માટે અનાજ પૂરું પાડવાની યોજના શરૂ કરવામાં આવી છે. જોકે આ યોજના પ્રથમ દિવસે જ રાજપીપળા ખાતે આવેલ રેશનિંગની દુકાનમાં અનાજ લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે રેશનિંગ આપવામાં આવતા ચોખા અત્યંત હલકી ગુણવત્તા હોવાનો આક્ષેપ બહેનોએ કર્યો હતો. આ ઉપરાંત સરકાર દ્વારા રેશનિંગનું અનાજ લેવા માટે જરૂરી ફિંગરપ્રિન્ટ લેવાની સ્પષ્ટતા ના પાડી હોવા છતાં પણ રેશનિંગની દુકાનના સંચાલકો દ્વારા ફિંગરપ્રિન્ટનો આગ્રહ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે જનરલ સ્ટોક દુકાનનો હોય તે દુકાનનો સ્ટોક કપાઈ નહીં શકે એટલે અને ઘરકને કમ્પ્લીટ માલ મળી જાય. જે ગ્રાહક આવ્યો કાયમ માટેનો છે તેને વ્યવસ્થિત માલ મળ્યા કરે એટલા માટે આપણે કરીએ છીએ. અને જેનું નહીં પણ આવે તો તે વ્યક્તિનું આપણે ઓફલાઈન કરી અને તેનું નામ લખીને બધું તે રીતે કરીશું. નહીં આવે તેનું આવશે તેના માટે તો આપણે ફિંગરપ્રિન્ટ વાળું ચાલે છે. આ બધાને ફિંગરપ્રિન્ટ લઈને જ આપીએ છીએ. બરાબર. હા છે ને, બહાર બધું છે સેનેટાઈઝર. જેવું કે બી કહેવામાં આવે છે કે અનાજ આ ચાવલ ચોખા આપે છે તો બધા બાફેલા ચોખા છે કે મિક્સર મશીનમાં ના પીસાશે પેટમાં કેવી રીતે પીસાશે. આ ચોખા ખાવા લાયક છે એ વાત તો સાહેબ તમારી બધી સાચી. પણ ગવર્મેન્ટ જે આપણને આપે છે તે જ આપણે તો ખોટું આપીએ ને મગનભાઈ. આજથી નાંદોદ તાલુકામાં વ્યાજુભાની 63 દુકાનો છે. એ 63 દુકાનમાં સવારમાં 8 વાગ્યાથી અનાજનું વિતરણ ચાલુ થઈ છે. આ વખતે સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવાનું છે એટલે અમારી ટીમ બી ત્યાં બનાવેલી છે. એ ટીમ બી હાજર છે. એ ટીમની રૂબરૂપમાં વિતરણ કરવામાં આવેલું છે. એને પૈસામાં જે સમાવિષ્ટ કાર્ડ ધારકો છે એ લોકોને જે મળવાપાત્ર એમનો કાર્ડ છે દર વખતે જે મહિને મળે છે એ પ્રમાણે જ અનાજ એ લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. છેલ્લા 2 મહિનાથી આપણે ચાલુ કર્યા છે અને એ ચોખા ગોડાઉનમાંથી જે ઇસ્યુ થાય છે એ જ ઇસ્યુ ચોખા છે. એના સિવાય બીજા કોઈ ચોખા નથી. એમડીએમનું જે છે મધ્યાહન ભોજનનું એ હવે પછી નક્કી થશે. એ લોકોને કઈ રીતે એમના ખાતામાં પૈસા જમા કરવાનું એ કાર્યવાહી ચાલુ છે. હાલમાં એ તબક્કે કાર્યવાહી રનિંગમાં છે. કાર્ડધારકોમાં જે ફિંગરપ્રિન્ટ તાત્કાલિક આવી જતા હશે તો એ લોકોને લઈ લેવા કૂપન એ રીતે ઇસ્યુ થશે. અને કનેક્ટિવિટીના કોઈ પ્રોબ્લેમ ઊભા થતા હશે, ફિંગર લેવામાં કોઈ તકલીફ પડતી હશે તો આપણે એના માટે મેન્યુઅલી જે વિતરણ છે એમાં પત્રક ભરવાનું આવે છે. એમાં વિગતો ભરી અને અનાજ વિતરણ કરી દેવાનું. કાર્ડના કાર્ડ મૂકીને ઉભેલા છે. અમે 8 વાગ્યાના આવેલા છે. આ ચોખા આપે છે તો કેવા ચોખા? સારા ચોખા ખાવા લાયક છે? અરે ચોખા અમે સાહેબ પલાળીએ ને તો બોઈલર ચોખા છે, એકદમ જાડા. મિક્સરમાં નહીં પીસાતા તો પેટમાં કેવી રીતના પચે એવા ચોખા છે. 3 મહિનાથી આ જ ચોખા આપે છે. અને અત્યારે સરકારે જે આ ચોખા આપવાનું અનાજ આપવાનું એ કર્યું એમાં પણ આ જ ચોખા છે. શું નામ તમારું? મારું નામ પુષ્પાબેન છે. હેલા બેન, ઊભું નથી રહેવા દો. તેવી કુકન આપે દે ભાઈ, રૂવાનું કોક ગોંગુટો લે. આ વગર સંગે કઈ લેવા આપીએ? એવું કે બોલાઈ લાવો તો માનું માણસ કે તે અનાજ લેવા આવે. તેનો છોકરો આપે છે તે અનાજ નથી આલતા. બરાબર કે અંગૂઠા લો તે લે છે. લા ફોજો એલી બેને ઉપર નહીં રાખતા હતી. આ કોરોના વાયરસ છે તે ફિંગરપ્રિન્ટ અંગૂઠાથી એ ફેલાય છે. અંગૂઠાનો સરકાર કે છે ઉઠાલો એમ કે ટીવી માં કેવી ચાલીએ બેન તો ઉભું નથી રહેવાતું. સમાચાર પત્રો માં બધે કહે છે કે ફિંગરપ્રિન્ટ ને આપશો એનાથી વાયરસ ફેલાય છે. એનાથી દૂર રહો તો પછી આ નિયમ નથી તો એ પ્રિન્ટ લઈને પછી અનાજ આપે છે. આ મારું એપીએલ કાર્ડ છે. તમારે સસ્તા અનાજની દુકાનમાં છે ને એવું કીધું કે 14 તારીખ પછી ત્યાં ચાલુ થશે, તારે ત્યાં ત્યાં સહી સિક્કા કરાવવાના, પછી તમને મળશે અનાજ એવું કીધું મને. હવે 14 તારીખ લાગીને અમારે શું કરવું લોકડાઉનમાં?